હવે વાત જામનગરના ખેડૂતોની કરીએ। લસણના ભાવમાં વધારો નોંધાતા જામનગરના ખેડૂતો અને વેપારીઓ ખુશ છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લસણના 4 ગણાથી વધુ ભાવ નોંધાયા છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણના 1 મણના 2000 કે તેથી વધુ ભાવ નોંધાયા છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની જાહેર હરાજીમાં ભાવમાં વધારો નોંધાયો। લસણના ભાવ 1 મણના 1500 થી 2200 સુધીના નોંધાયા છે, જે ગત વર્ષે લસણના 1 મણના ભાવ 300 થી 600 સુધીના નોંધાયા હતા। આ વર્ષે લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। જથ્થાબંધ ભાવમાં તેજી આવતા લસણના છૂટક ભાવમાં વધારો થયો। હાલ લસણની ઓછી આવક થતા લસણના ભાવમાં વધારો થયો છે। ચાલુ સાલમાં અત્યાર સુધીમાં 1.25 લાખ મણ લસણની ગુણીની આવક, 1.25 લાખ મણ લસણની આવક નોંધાયેલ છે જામનગર યાર્ડમાં, અને 20 કિલો એટલે કે 1 મણના હરાજીમાં ભાવ જામનગર યાર્ડમાં 1200 થી લઈ અને 2400 સુધીના ચાલુ સિઝનમાં થયેલ છે। અને ગત વર્ષે ટોટલ આવક 10 લાખ મણની જામનગર યાર્ડમાં થયેલ હતી, તેની સામે ભાવ 1 મણના એવરેજ ભાવ 300 રહ્યા હતા। આ રીતે 300 અને હાલમાં ઊંચામાં 2400 એટલે ભાવમાં ખૂબ મોટો ઉછાળો કહી શકાય ચાલુ સાલે। એકંદરે આ બજાર છે એનાથી હજી 200-500 વધવાની જગ્યા છે, એમ ઘટવાની જગ્યા છે જ નહીં। અત્યારે આ ભાવનું લસણીને ગમે ત્યાં મોકલો એટલે રૂપિયાનો 1.25 રૂપિયો થઈને આવે છે, પૈસા ક્યાંય તૂટી નથી આવતો, એમ લોકલ ડિમાન્ડ સારી છે। લસણના 1500 થી 2200 સુધી ભાવ છે, જેવો માલ એવો ભાવ છે અત્યારે। ગયા વર્ષે લસણ લેવો હતો તો 138 રૂપિયામાં ભાવ આવ્યો હતો, ને અહીંથી ઘેટા બકરાને ધોરણને ખવડાવી દે તો એ ખર્ચો બેઠો થાય, એમનો તો હાથ પડે। વિદેશમાં માગ હોવાથી, બીજા રાજ્યમાં માલ ન હોવાથી આ વર્ષે ભાવ થોડોક સારો છે।